समाचारोमां अग्रવાત એ રાજકોટથી સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આજથી શરૂ થશે. અલગ અલગ 64 જેટલા કોર્સિસની ઓફલાઈન પરીક્ષા આજથી શરૂ થવા જઈ રહી છે. 6 જિલ્લાના 128 કેન્દ્રો પર ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. કોરોનાની સેકન્ડ વેવ કાબૂમાં આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવાની શરૂઆત કરવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ સેન્ટરોમાં અત્યારે ઓફલાઈન પરીક્ષા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને કરવામાં આવી રહી છે. 64 જેટલા અલગ અલગ કોર્સના 30,000થી વધારે જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપી રહ્યા છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ છે તેઓ પણ અત્યારે જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં પહોંચ્યા છે. મારી સાથે કુલપતિ ડૉક્ટર નીતિન પેથાણી સર છે. સર, આજથી પરીક્ષા શરૂ થઈ, શું કહેશો, કેટલા વિદ્યાર્થીઓ, કેટલા સેન્ટર અને કઈ રીતની ગાઈડલાઈનનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે એમાં 106 જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા શરૂ કરી છે. 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં, પહેલા તબક્કાની પરીક્ષામાં બેસનાર છે. બીજો તબક્કો 15 અને 22 તારીખે શરૂ કરનાર છે. અત્યારે અમે દરેકે દરેક પરીક્ષા સંચાલક કેન્દ્ર અને પરીક્ષાના સંલગ્ન જે કેન્દ્રોના આચાર્યોને પણ અમે જાણકારી આપી છે કે આપણે કોરોનાનું સંક્રમણ વધે નહીં એની સંપૂર્ણપણે કાળજી રાખવી અને SOP પ્રમાણે પરીક્ષા લેવી, ઝિગઝાગ બેઠક વ્યવસ્થા રાખવી, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે વગેરે જે કંઈ આપણે કાળજી રાખવા યોગ્ય છે એની તમામ પ્રકારે કાળજી રાખીને પરીક્ષા આપણે યોજી રહ્યા છીએ. CCTVથી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક કેન્દ્રોમાં CCTV નથી, શું કહેશો આ લઈને? આજે પહેલો દિવસ જે છે હું ખુદ CCTV કંટ્રોલ રૂમની અંદર બેસતો હોઉં છું અને દરેકે દરેક કોલેજ સાથેનો મારો સંપર્ક રહેતો હોય છે. આપના માધ્યમથી હું એ પણ જણાવું છું કે જે કોલેજમાં CCTVની જે કંઈ મુશ્કેલી હશે એ આજના દિવસમાં જ ટાળી દેવાની હોય છે. એટલે કે કોઈ મુશ્કેલી ઘણી વખત થતી હોય છે, ટેકનિકલી કોઈ લાઇટ ન આવી હોય તો એવા સંજોગોમાં એ કોલેજને જે પોતાને ત્યાં CCTV હોય એનું રેકોર્ડિંગ કરી અને CD અમને આજે ને આજે સાંજે મોકલવાની હોય છે. એટલે એવા કોઈ કેન્દ્રો બંધ હશે તો એને અમે તાકીદ કરી અને એનું રેકોર્ડિંગ અમે મંગાવી લઈશું. કુલપતિ ડૉક્ટર વિજય દેસાણી સર છે. સર, ત્રીજી વેવની આશંકા અને તે પહેલાં ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, મુખ્ય તકેદારી કયા પ્રકારની? આપ સૌને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેક્સિનેશનની ડ્રાઈવ વિદ્યાર્થીઓમાં લીધી છે પરીક્ષા પહેલાં. એ પછી અમરેલી જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, સુરેન્દ્રનગર કે મોરબી જિલ્લો હોય કે રાજકોટ જિલ્લો હોય, હું અને અમારા આદરણીય કુલપતિ પોતે જઈ અને પ્રિન્સિપાલ સાથે બેઠક કરી છે અને તમામ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં બેસવાના છે એ તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેશન લે પરીક્ષા પહેલાં, એવું એક આયોજન હતું અને એમાં અમને સફળતા મળી છે. દરેક તાલુકા લેવલે વેક્સિનેશનનો અમારી પાસે ફોટા પણ આવે છે કે અમારી કોલેજમાં સંપૂર્ણ વેક્સિનેશન પરીક્ષા દઈ રહ્યા છે. એમાં કેટલા ટકા વેક્સિનેશન થયેલાની માહિતી? હું એમ માનું છું કે આપણે જે ડ્રાઈવ ચલાવી હતી વેક્સિનેશનની એમાં લગભગ અત્યારે 70-80% વિદ્યાર્થીઓએ એ વેક્સિન કોલેજના માધ્યમથી, યુનિવર્સિટીના માધ્યમથી એ પૂર્ણ કર્યું છે. એના આંકડા પણ અમારી પાસે છે. સ્પષ્ટપણે 70-80% વિદ્યાર્થીઓ છે તે વેક્સિનેટ છે અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝિંગ સહિતની જે તકેદારી છે કોરોનાની એ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેના આધારે જ આ પરીક્ષા, ઓફલાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેમાં 30,000થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે ઓફલાઈન પરીક્ષા આપી રહ્યા છે. કેમેરા પર્સન હેમંત સુમકોણા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.